સુરત રેલવે સ્ટેશન વિસ્તારમાં પોલીસ જોતી રહી અને કોંગ્રેસ નિલેશ કુંભાણી ગદ્દાર છેના પોસ્ટરો સિટી બસ અને રિક્ષા પર ચોંટાડવાનો સફળ પ્રોગ્રામ પાર પડ્યો છે. સુરત લોકસભાની બેઠક ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મુકેશ દલાલને તાસક પર ધરી દેનારા કોંગ્રેસી વિવાદાસ્પદ ઉમેદવાર નિલેશ કુંભાણી વિરુદ્ધ હાલમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. બે દિવસ અગાઉ નિલેશ કુંભાણીના ઘરે કોંગ્રેસ કાર્યકરો દ્વારા પોસ્ટરો સાથે સૂત્રોચ્ચાર કરવાની ઘટના બાદ આજે સવારે સુરત રેલવે સ્ટેશન ખાતે સિટી બસ અને રિક્ષાઓમાં નિલેશ કુંભાણી વિરુદ્ધ સ્ટીકરો ચોંટાડવામાં આવતા હોબાળો મચી જવા પામ્યો છે. કોંગ્રેસી કાર્યકરોએ નિલેશ કુંભાણી ભાજપના દલાલ નો અને સુરતનો ગદ્દાર જેવા સૂત્રો સાથેના સ્ટીકરો ચીપકાવ્યા હતા. વિવાદો વચ્ચે સુરત લોકસભાની બેઠક પર ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર મુકેશ દલાલ બિનહરીફ ચૂંટાઈ આવ્યા છે. આ ઘટનાના 6 દિવસ બાદ પણ કોંગ્રેસી કાર્યકરો અને કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણી વિરુદ્ધ લોકોમાં ભારે રોષની લાગણી જોવા મળી રહી છે. પોતાના સગા સંબંધીઓ અને સમર્થક બનાવીને આખો ખેલ પાડનાર નિલેશ કુંભાણી હાલમાં ભૂગર્ભમાં છે અને કોંગ્રેસી કાર્યકરો તો ઠીક નેતાઓના સંપર્કમાં પણ નથી, જેને પગલે સમગ્ર વિવાદમાં નિલેશ કુંભાણીની જ ભૂંડી ભૂમિકા હોવા અંગેના આક્ષેપો ઉઠી રહ્યા છે. રવિવારથી જ અદ્રશ્ય થયેલા નિલેશ કુંભાણી હાલમાં ક્યાં અને કોના સંપર્કમાં છે તે અંગે ભારે ચર્ચા ઉઠવા પામી છે. ત્યારે આજે વધુ એક વખત કોંગ્રેસ કાર્યકરો દ્વારા સુરત રેલવે સ્ટેશન ખાતે સૂત્રોચ્ચાર સાથે નિલેશ કુંભાણીના વિરુદ્ધમાં ઠેર ઠેર સ્ટીકરો ચોંટાડવામાં આવ્યા હતા. સિટી બસ રિક્ષાઓ પર દલાલનો દલાલ, લોકશાહીનો હત્યારો અને મતદારોના મતાધિકાર પર તરાપ મારનારા ગદ્દાર નિલેશ કુંભાણીને શોધે છે સુરત, મતદારો જેવા સ્લોગન સાથેના સ્ટીકરો ચીપકાવવામાં આવ્યા છે. કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ, આઝાદ ન્યૂઝ, સુરત. આજ રોજ સુરત રેલવે સ્ટેશન ખાતે સિટી બસ ડેપો પાસે અમારો વિરોધનો કાર્યક્રમ હતો. નિલેશ કુંભાણી દ્વારા જે કોંગ્રેસ પક્ષ સાથે ગદ્દારી કરી છે, આ શહેરના 18 લાખ મતદારો સાથે ગદ્દારી કરી છે, એના વિરોધમાં અમારો સુરત સ્ટેશન ખાતે વિરોધનો કાર્યક્રમ હતો. અમે સુરત સિટી ડેપોની તમામ બસો પર પોસ્ટર લગાવ્યા છે કે નિલેશ કુંભાણી કોંગ્રેસનો ગદ્દાર છે. નિલેશ કુંભાણીએ પક્ષ સાથે ગદ્દારી કરી છે. મેં કહ્યું એમ, કોંગ્રેસ પક્ષ સાથે ગદ્દારી કરી, એના કરતાં વધારે શહેરના 18 લાખ મતદારો સાથે ગદ્દારી કરી છે. એના માટે અમારો વિરોધનો કાર્યક્રમ હતો અને આગામી દિવસોમાં અમે સુરત શહેરના મતદારો બધા સહીઓ ઉઘરાઈને અમારા હાઈકોર્ટમાં પણ પિટિશન દાખલ કરવાના છે. સરકાર એક બાજુ મતદાર જાગૃતિના અભિયાન ચલાવતી હોય, બીજી બાજુ ઉમેદવારોને ભાજપ પૈસા જોડે ખરીદીને મતદારોના હક પર તરફ મારતા હોય એ બાબતનો વિરોધનો કાર્યક્રમ છે.